आलू मटरनी सब्जी तो बारे महीना બધાના ઘરમાં બને છે, પણ આજે એ જ બંને ઇન્ગ્રેડિયન્ટ મેઈન રાખી અને જુદી રીતે સબ્જી બનાવવાના છીએ। મટર કા નિમોના એવું નામ તો તમે સાંભળી જ હશે। આ સીઝનની સ્પેશિયાલિટી એવી રેસિપી છે, તો એના નજીકની અથવા તો એવી જ કહેવાય એવી રેસિપી આજે બનાવીશું, જેમાં મટરનો ઉપયોગ આપણે વટાણાનો ઉપયોગ ગ્રેવી બનાવવામાં કરીશું। યસ, તો શરૂ કરીએ રેસિપી। સૌથી પહેલાં પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે એની અંદર 1 ચમચી જીરું, 5 ચમચી હિંગ લઈશું। જીરું તતરે એટલે 1 મોટી ચમચી ભરી અને લીલા મરચા ચોપ કરેલા, 1 મોટી ચમચી ભરી અને આદું છીણેલું લઈશું, સ્ટર કરી લઈશું। ત્યાર પછી 1/4 કપ જેટલી ડુંગળી ફાઇનલી ચોપ કરીને લઈશું, એને ચડવા દઈશું 1 મિનિટ માટે। હાફ કપ જેટલા ચોપ ટમેટોસ લઈશું, એને પણ કૂક થવા દઈશું। અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી ગરમ મસાલો, 2-3 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। 2 મિનિટ માટે એને સ્ટર કરી અને કૂક થવા દઈશું। હવે મેઇન ઇન્ગ્રેડિયન્ટ, યસ, લીલા વટાણાને ક્રશ કરીને લીધા છે। એક મોટો બોલ વટાણાને મિક્સીમાં ક્રશ કરી લીધા છે, તાજા વટાણા, એની બહુ જ સરસ આવી ફ્રેશ પેસ્ટ થઈ જશે। સોફ્ટ ગ્રીન કલરની મીઠી એવી પેસ્ટ તૈયાર થાય છે। આ પેસ્ટને આની અંદર એડ કરી દઈશું, સરસ રીતે મિક્સ કરીશું। ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, દોઢથી 2 કપ જેટલું પાણી ઉમેરીશું, સરસ રીતે મિક્સ કરી દઈશું। બધા જ મસાલા આવી ગયા છે, ગ્રેવીના પણ બધા ઇન્ગ્રેડિયન્ટ આવી ગયા છે। હવે આ ગ્રેવીને કવર કરી અને કૂક થવા દઈશું। લગભગ 4-5 મિનિટ માટે એને કૂક થવા દેવાની છે। ધીમે ધીમે કૂક થશે એટલે સાઈડમાંથી તેલ છૂટું પડશે। બોઇલ કરી, પીલ કરી અને કટ કરેલા 2 બટાકા લેવાના છે, એ એડ કરીશું। તમે ઈચ્છો તો છોડાવાળા કાચા જ બટાકાને પણ ડાઈસ કરીને ઉમેરી શકો છો, આઈધર ડાઈસ કરેલા બટાકાને ફ્રાય કરીને પણ ઉમેરી શકો છો। 2 ટેબલસ્પૂન જેટલી કોથમીર ઉમેરીશું, ફરી એક વખત સરસ રીતે મિક્સ કરી લઈશું। બાફેલા કૂક્ડ બટાકા જ છે એટલે બહુ વાર નહીં લાગે। 2 જ મિનિટમાં ઉપર તેલ આવી જશે, તેલ છૂટું પડશે, ગ્લેઝ આવશે એટલે ખબર પડશે કે ગ્રેવી બરાબર પાકી ગઈ છે, થઈ ગઈ છે। ગરમા ગરમ મટર કા નિમોના ઓર આલુ મટર કી સબ્જી ઓર મટર કી ગ્રીન ગ્રેવી એન્ડ આલુ કી સબ્જી, તમારે જે પણ નામ આપવું હોય આપી શકો છો। ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીએ કલર માટે અને ગરમા ગરમ ભાખરી પરાઠા સાથે સર્વ કરીશું। ઇવન રાઈસ સાથે પણ સરસ લાગે છે। તો આ સિઝનમાં વટાણા મળે છે ત્યાં સુધી અઠવાડિયે 1-2 વખત આ રેસીપી બનાવજો। ગરમા ગરમ પૂરી સાથે પણ આ રેસીપી બહુ જ સરસ લાગે છે। એટલું મીઠું શાક છે કે તમે બીજી બધી જ ગ્રેવીને ભૂલી જશો। તો ચોક્કસ બનાવજો આ રેસીપી, અમને જણાવજો કેવી લાગી। પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર યુટ્યુબ ચેનલ ટુ લર્ન ધીસ ટાઈપ ઓફ ધ રેસીપી। થેન્ક યુ।